गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो બધા? આજે આપણે ધોરણ 2 વિષય ઇંગ્લિશ એમાં આપણો ત્રીજો યુનિટ ચાલે છે શોર્ટ વર્ડ્સ. એમાં આપણે સ્વર અને વ્યંજન એવે શીખી ગયા, એનાથી બનતા 16 શબ્દો પણ શીખી ગયા. હવે આપણે સ્વર ઓ વાળા શબ્દો શીખવાના છે, જેમાં સ્વર અને વ્યંજન બંને ભેગા થાય અને નાના શબ્દો આપણે સ્પેલિંગ બનાવીશું, એનો ગુજરાતી અર્થ અંગ્રેજી ઉચ્ચાર પણ જોઈશું. દરેકનું ધ્યાન આવજો. ચલો હું જે બોર્ડ પર લખું છું બધાએ ધ્યાનથી જોવાનું છે અને ત્યારબાદ તમારે નોટમાં પણ તમારે લખવાનું છે. હવે સ્વર, આપણે સ્વર ઓ વાળા શબ્દો જોઈશું. તો આપણો જે સ્પેલિંગ બનાવીએ એમાં શું આવવો જોઈએ? કયો સ્વર આવવો જોઈએ? ઓ સ્વર આવવો જોઈએ. દરેકનું ધ્યાન આ બાજુ. ડી પ્લસ ઓ પ્લસ જી, શું લખ્યું છે મેં? ડી પ્લસ ઓ પ્લસ જી. હવે આપણે એનો આખો સ્પેલિંગ બનાવીશું. ડી ઓ જી, શું સ્પેલિંગ બન્યો એનો? ડી ઓ જી. હવે શું કરીશું આપણે? દર વખતે કરીએ છે એમ ગુજરાતી મૂળાક્ષર લખીશું. ડી માટે શું લખીશું? ડ. પછી ઓ માટે શું લખીશું? ઓ. અને જી માટે ગ. બરાબર. તો એનો ઉચ્ચાર શું થશે? અંગ્રેજી ઉચ્ચાર ડોગ. શું ઉચ્ચાર થશે? ડોગ. હવે અહીંયા આપણો સ્પેલિંગ ઉચ્ચાર અને ગુજરાતી અર્થ જોડે લખીશું. ડી ઓ જી ડોગ, એટલે શું થશે? ડોગ એટલે કૂતરો. બરાબર. ડોગ એટલે કૂતરો. હવે આપણે બીજો સ્પેલિંગ જોઈશું. હવે લખો બી વત્તા ઓ વત્તા એક્સ. કયો સ્પેલિંગ લખ્યો છે? બી વત્તા ઓ વત્તા એક્સ. તો શું બનશે આખો સ્પેલિંગ એનો? બી ઓ એક્સ બોક્સ. શું બનશે? બી ઓ એક્સ બોક્સ. હવે આપણે એના ગુજરાતી મૂળાક્ષરો લખીશું. બી માટે લખીશું બ, વત્તા ઓ માટે ઓ, અને ક્ષ માટે ક્ષ. બરાબર. તો શું લખાશે? બોક્ષ. શું લખાશે? બોક્ષ. તો અહીં આપણે લખીશું હવે બી ઓ એક્સ બોક્ષ, એટલે ખોખું પણ થશે. બરાબર. બોક્ષને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ખોખું. બરાબર. હવે ત્રીજું છે એમ વત્તા ઓ વત્તા પી. બરાબર. શું લખેલું છે? એમ વત્તા ઓ વત્તા પી. હવે એના આખું સ્પેલિંગ શું બનશે? એમ ઓ પી. શું સ્પેલિંગ બન્યો? એમ ઓ પી. હવે આપણે એનું ગુજરાતી લખીશું. એમ માટે લખીશું મ, વત્તા ઓ વત્તા પી માટે પ. તો એનો આપણે અર્થ શું થશે? મોપ. શું થશે? મોપ. હવે લખીએ એમ ઓ પી મોપ, એટલે પોતું. શું થશે? મોપ એટલે. હવે આગળ જોઈએ. એચ વત્તા ઓ વત્તા ટી. શું લખ્યા છે અહીંયાડી? એચ ઓ ટી. બરાબર. આપણે શું વાંચીશું અહીંયાડી? એચ ઓ ટી. હવે એના ગુજરાતી મૂળાક્ષરો લખીશું. એચ માટે લખીશું હ, ઓ વત્તા ટ. બરાબર. એટલે શું થશે? હોટ. શું થશે? હોટ. હવે આપણે એનો ગુજરાતી લખીશું. એચ ઓ ટી હોટ, એટલે ગરમ. બરાબર. અહીંયા આપણે સ્વર ઓ વાળા મેં તમને આવી રીતે સ્વર સ્પેલિંગ બનાવતા શીખવાડ્યા છે. હવે તમારે અહીંયા બીજા હું તમને સ્પેલિંગ હવે તમને પીડીએફ કરીને મોકલાવીશ, જે તમારે તમારી નોટમાં લખવાના છે. આ તમારે આટલું તો તમારે નોટમાં લખવાનું છે, પણ બીજા વધારાના સ્પેલિંગો પણ હું તમને નોટમાંથી મોકલાવીશ. તો તમારે અંગ્રેજીની નોટમાં સારા અક્ષરે લખવાના છે.